નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ ચેનલ મુખ્ય સમાચાર જોતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર બનાસકાંઠા જિલ્લો બન્યો રામવાઈ ટીસા પાલનપુર માં હિન્દુ સંગઠનો દ્વારા આયોજિત ભગવાન શ્રી રામ ની શોભાયાત્રા ચમાવ્યો અને રૂ ભગવાન શ્રી રામ ના રંગે રંગાયા ભક્તો ડીઝાના લેખારા ચાર રસ્તા નજીક પિતા પુત્ર ઉપર હુમલો સમાજ વિરોધી અપશબ્દ બોલવાની ના પાડતા ચાર શખ્સો હુમલો કર્યો પોલીસે તપાસ હાથ ધરી નેઝા તાલુકા સંઘની ચૂંટણી બિન હરીફ અગિયાર ડિરેક્ટરો માટે માત્ર દસ ફોર્મ માન્ય રખાયા ચાલીસ ફોર્મ રદ થતા ચૂંટણી બિન હરીફ થઈ

થવા જઈ રહ્યા છે ત્યારે સમગ્ર દેશ સહિત ગુજરાતમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે લોકોમાં ભગવાન રામના મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવને લઈને અનેરી લાગણી જોવા મળી રહી છે અને વિવિધ સ્થળોએ હિન્દુ સંગઠનો દ્વારા ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે જેમાં પાલનપુર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જેડી મોદી કોલેજ ખાતેથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને આ શોભાયાત્રામાં ઘોડાબકી ડીજે સહિત નાના નાના બુલકાઓ ભગવાન શ્રીરામના જીવનચરિત્રની વેશભૂષા કરીને જોડાયા અને હિન્દુ સંગઠનના લોકો સહિત શહેરીજનો ભારે ઉત્સાહપૂર્વક શોભાયાત્રામાં જોડાયા સમગ્ર શહેર ભગવાનના રંગે હોય જોવા મળી પાલનપુર શહેરના વિવિધ માર્ગો ઉપર થતા ભગવાન સ્વાગત કરાવ સમગ્ર વાતાવરણમાં જય શ્રી રામના નારા ગુંજી ઉઠ્યા હતા જીડી મોદી કોલેજ ખાતેથી નીકળેલી આ શોભાયાત્રા શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈને મોટા રામજી મંદિર ખાતે પહોંચી હતી જ્યાં ભગવાન શ્રીરામની આરતી ઉતારીને જય શ્રી રામના નારા સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું

શણગારતા રાત્રિના સમયે માર્ગો મકાનો મંદિરો અને રોશનીથી ચઢળી ઉઠ્યા હતા બે દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરાયું હતું રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સમગ્ર ડીસા શહેરમાં મુખ્ય જગ્યાઓએથી રોશની કરવામાં આવી હતી અને તમામ મુખ્ય પ્રવેશ દ્વારા સહિત શહેરમાં મુખ્ય વિસ્તારમાં ભગવાન શ્રી રામના વિશાળ કટઆઉટ મૂક્યા છે આજે હિન્દુ સમાજ દ્વારા નીકળનારી ભવ્ય શોભાયાત્રામાં પણ નગરપાલિકા સહભાગી બનશે તેમજ પાલિકા દ્વારા મહાપ્રસાદીનું પણ આયોજન કરાયું મોડી સાંજે ડી પાલિકા કચેરી આગળ ભક્તિ સંધ્યાનું પણ આયોજન કરાવ એકવીસ જાન્યુઆરીએ બપોરે એક વાગે શહેરના જૂના રામજી મંદિરથી વિચાર શોભાયાત્રા નીકળી હતી જેમાં એકવીસ જેટે છાંકીઓમાં જોડાયા આ સિવાય શહેરના વિવિધ ધાર્મિક સ્વૈચ્છિક સંસ્થાઓના ટેબલો ભજન મંડળો તેમજ બેન્ડ્સ શરણાઈ બેન્ડ નાસિક બેન્ડ બે લાઈવ ડીજે સહિતનો કાફલો રથયાત્રામાં શોભામાં અભિવૃત કરી હતી અને શોભાયાત્રાના રૂટ ઉપર તમામ મુખ્ય ચોક અને સર્કલ ઉપર રંગોળી કરવામાં આવી હતી અને વિવિધ સેવાકીય સંસ્થા દ્વારા વિવિધ જગ્યાએ કેમ્પનું પણ આયોજન કરાવ્યું હતું જ્યારે શોભાત્રા રામજી મંદિરથી શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરીને રીસાલા ચોક ખાતે મહાઆરતી બાદ સમાપન થયું હતું અયોધ્યામાં યોજાઈ રહેલ શ્રી રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવને પગલે બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં અયોધ્યા જેવો માહોલ જોવા મળી રહ્યો છે ગ્રામીણ વિસ્તારોમાં સમગ્ર ગામને રોશનીથી સજાવવામાં આવ્યા છે અને રામજી મંદિરોમાં રામધૂન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અયોધ્યામાં યોજાઈ રહેલ રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવના પગલે બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં અયોધ્યા જેવો માહોલ જોવા મળી રહ્યો છે ગ્રામીણ વિસ્તારોમાં સમગ્ર કામને રોશનીતિ સજાવવામાં આવ્યા છે અને રામજી મંદિરોમાં રામધૂન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે અને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે બનાસકાંઠા જિલ્લામાં ભગવાન શ્રી રામ 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 મંદિરનો અયોધ્યામાં યોજાઈ રહેલ પ્રતિષ્ઠા મહોત્સવ ને લઈને શહેરો સહિત ગ્રામીણ વિસ્તારમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે પાલનપુરનું ગઢ ગામ વીસ હજારથી વસ્તી ધરાવતું ગામ છે અને અહિયાં સો વર્ષ પુરાણું રામજી મંદિર આવેલું છે અને લોકોમાં ભગવાન રામ પ્રત્યે અપાર શ્રદ્ધા છે ત્યારે અયોધ્યામાં રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ગડગામમાં અયોધ્યા જેવો માહોલ જોવા મળી રહ્યો છે ગામમાં આવેલા તમામ મંદિરો સહિત સરકારી કચેરીઓ ગામના શેરી મોલ્લાને રોશનીથી સજાવવામાં આવ્યા છે અને રામજી મંદિર ખાતે પંદર જૂનથી અવિરતપણે રામધૂન અને સંતવાણીના કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે જેને પગલે ગડગામમાં અયોધ્યા જેવો માહોલ છવાયો છે અને સમગ્ર ગામ રામમય જોવા મળી રહ્યું છે અયોધ્યામાં બાવીસ જાન્યુઆરીએ ભગવાન રામ મંદિરમાં બિરાજમાન થવાના છે ત્યારે ગઢમાં તમામ સમાજના લોકો દ્વારા સમગ્ર ગામને સજાવવામાં આવ્યું છે અને રામ મંદિરમાં રામધૂન સહિત ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે બાવીસમી તારીખે જે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ઉજવાઈ રહ્યું છે એ અમારા ગામમાં ગઢ ગામમાં આખા ગામમાં ગામની પબ્લિક છે જનતા છે તે દરેક મંદિરે રામધૂન છે રામજી મંદિરમાં રામધૂન રામધૂન રોજ રાત્રે થાય છે પ્લસ સ્કૂલ દરેક સ્કૂલોના બાળકો તેઓ સાંસ્કૃતિક પ્રોગ્રામો રામમય બની ગયું અને આખું ગામ વાતાવરણ એકદમ રામમય બની ગયેલું છે કેવી સજાવટ સજાવટ આખા ગામમાં રોશનીથી જળવળ ઉઠે છે ને ટોટલી ગામ બસ સ્ટેન્ડ બધું ટોટલી લાઇટિંગથી એકદમ જળવળ ઉઠ્યું છે મારું નામ દોલતસિંહ અયોધ્યામાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા જવા થઈ રહી છે ત્યારે દરેક ભારતનું દરેક ગામ રામમય બની ગયું છે અને ગ્રામધૂનથી સજ્જ થઈ રહ્યા છે ત્યારે અમારા ગામમાં રામજી મંદિરની અંદર રામધૂનના પ્રોગ્રામો સરસ એવા થઈ રહ્યા છે અને બહોળી સંખ્યામાં મહિલાઓ તથા ભાઈઓ હાજરી આપી રહ્યા છે અને રામના ભજનો કરી રહ્યા છે અશોકભાઈ ચેલાભાઈ ગામી પ્રાથમિક શાળાની ભવ્ય સાર્થ શતાબ્દી થી ઉજવણી કરવામાં આવી વિશ્વ ફલક ઉપર પ્રસરાયેલ કાણોતર ગામ તેમની માતૃ સંસ્થા કાણોત્તર પ્રાથમિક શાળા નંબર એક ની ભવ્ય ઉજવણી કરીને પંદર દાયકા કૌરવ સભર વિકાસ યાત્રા કામ અને શાળા દ્વારા રજૂ કરવામાં આવે શિક્ષણમાં ઇનોવેશન સ્ટોલ એ આકર્ષણનું કેન્દ્ર બનેલ ગાંધીજીનો ચરખો અને ગામ માટેનો બાપુનો પત્ર એ ગામના લોકોના ગૌરવમાં અભિવૃદ્ધિ કરી રહે આ સમગ્ર કાર્યક્રમ ગામ પંચાયત તમામ સંસ્થાઓ અને શાળાના સંયુક્ત ઉપક્રમે ગામની પ્રતિભા મુજબ ખૂબ ઉત્તમ અને આયોજન સાથે કરવામાં આવેલ આ ઉત્સવમાં પ્રકૃતિ પૂજન સાંસ્કૃતિક અને સન્માન મુખ્ય રહ્યા હજાર દિવસીય પ્રોગ્રામમાં ચવેરા સ્થાપન દિવ્યાંગ સંઘ પતંગ ઉત્સવ

પ્રાચાર્ય શ્રી ડાયટ બનાસકાંઠા માનનીય નૈનેશભાઈ દવે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અલ્વલ્લી માનનીય ગજેન્દ્રભાઈ જોશી ખીળવણીકાર માનનીય રાજન જાની एजुकेशन स्पेशलिस्ट गांधीनगर माननीय पुलकित भाई जोशी श्री माध्यमिक और उच्चतर माध्यमिक शिक्षण बोर्ड गांधीनगर माननीय केतन भाई व्यास एजुकेशन इंस्पेक्टर अमदावाद माननीय दीपालीबा चौहान श्री सरपंचशी पंचायत सामजों भव्य शोभा निकली तमाम संस्था जोड़ने चार हजार लोग खूब उत्साह भाग लीघो ભૂતપૂર્વ પૂર્વ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ખૂબ મહેનત રહીને કલેક્ટર શ્રી અને આવનાર તમામ મહેમાનોએ ગામના તમામ બાળકો કામ અભ્યાસ કરે છે ને આખું ગામ આ રીતે શાળામાં સમય અને ધન દાન કરીને સંસ્થાને પરિવારનો આદર્શ બનાવે તે ખૂબ ઉત્તમ બાબત છે કારણોતર તેના વિચાર વર્તન વાણી અને વ્યવહાર થકી વિશ્વ ફલક ઉપર માન છે અને વિદેશના લોકોએ પણ ખૂબ દાન આપ્યું છે અને ગામ દ્વારા એસએમસી કૌરવ કુંભ શાળા પરિવાર તમામનું સન્માન કરવામાં આવ્યું આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન રોશન બેન હસન રૂબીના બેન મુખી બેન હાડા દ્વારા કરવામાં આવ્યું સૂર્ય નમસ્કારમાં ગુજરાતમાં પ્રથમ રબર ગર્લ યાના પટેલનું વિશેષ સન્માન કરવામાં આવ્યું કાણો દર તેના જ્ઞાન અને કર્મ દ્વારા મજબૂત પરિવારના ભાવના ધરાવે છે આમાં કૌરવ કુંભે સમરસતાનું ઉદાહરણ પૂરું પાડે છે જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આ ગામના વતની તરીકે ખૂબ ગૌરવની વાત છે માનનીય જિલ્લા કલેક્ટરશ્રી પણ અહીંયા ઉપસ્થિત હતા બે દિવસનો કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહથી ગામના લોકોએ જે છે એ ઉજવ્યો છે અને આ દોઢસો વર્ષની જે યાત્રા છે એ આગળ નવા દોઢ હજાર વર્ષ સુધી ચાલતી રહે એવી ઈશ્વરના ચરણોદર પ્રાથમિક શાળાને આજે દોઢસો વર્ષ પૂર્ણ થયા છે અને આજે આખા ગામ દ્વારા જે કાર્યક્રમ આયોજિત થયો એની અંદર સહભાગી થવાનો મને પણ અવસર મળ્યો છે જેની જેના માટે હું મારી જાતને ખૂબ સૌભાગ્યશાલી માનું છું અને આખા ગામની અંદર એક સ્કૂલને લઈને જે આખું વાતાવરણ છે એ જોઈને ખરેખર ખૂબ ઇન્સ્પિરેશન પણ ફીલ કરું છું અને કાણોદરના લોકો જે વિશ્વમાં બધી જગ્યાએ પહોંચી શક્યા છે અને જે દરેક ક્ષેત્રમાં જે આ આગળ છે ગામનું આવું સપોર્ટ જ્યારે સ્કૂલને હોય ત્યારે આ બધી વસ્તુઓ સંભવ થતી હોય છે એનું એક જીવંત ઉદાહરણ કાણોદર ગામની અંદર છે ડીસામાં લેખા ચાર રસ્તા પાસે મોડી રાત્રે જાહેરમાં સમાજ વિરોધી અપશબ્દ બોલવાની ના પાડતા પિતા પુત્ર સહિત ચાર શખ્સોએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે જેમાં ઇજાગ્રસ્ત ચાર લોકો યુવકોને સારવાર અર્થે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડી પોલીસ તે સમય દારૂના નશામાં આવેલ યુવકોએ સોની સમાજ વિરુદ્ધ જાહેરમાં અપશબ્દો બોલવા લાગ્યા હતા જેથી વિજય સોની સહિત અન્ય સોની સમાજના લોકોએ તેમને સમાજ વિરુદ્ધ અપશબ્દો બોલવાની ના પાડતા યુવકો ઉશ્કેરાઈ ગયા હતા અને તેમજ ઘણા મોતી અને તેમના ત્રણ પુત્ર સહિત ચાર લોકોએ સોની સવારના યુવકો પર હુમલો કર્યો હતો હુમલો કરીને તેમની સોના ચાંદીની દુકાનમાં પણ પણ જઈને સોનાની થઈ હતી હતી ચાર યુવકોને પહોંચી બનાવને પગલે આજુબાજુના લોકો દોડી આવતા હુમલો કરનાર પિતા પુત્રો ત્યાંથી ચાલ્યા ગયા હતા અને ઘટનાને પગલે ડીસા શહેર ઉત્તર પોલીસ તરત જ બનાવ સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્ત વિજય સોની વિશાલ સોની રવિ સોની અને પ્રવીણ સોનીને સારવાર અર્થે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા સારવાર બાદ ફરિયાદ નોંધાવતા પોલીસે ધના મોદી અને તેમના ત્રણ પુત્ર જીતુ મોતી યોગેશ મોતી અને ફોપા મોદી સામે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે સોની આ ભાઈ ડેલી દારૂ પીને આવ્યા ને ધમાલા કરે ને અમને રોજ દાદાગીરી કરે ને મા બહેનો બધી ગાળો બોલે અને આઈને એમ કે અમે રોજ દારૂ પીશું ને રોજ અહીંયા ધમાલા કરશું તમારી જે થાય કર નાખો પછી અમારી દુકાનના અંદર તોડફાડ કરી અને પચાસ ગ્રાહ સોનું અમારું વિખોર દિખોર કરી નાખ્યું એ સોનાનો કોઈ પત્તો નથી

એ સમયની અંદર આ ભાઈ દારૂ પીતેલી કન્ડિશનમાં મારી સામે આવ્યા અમારી સમાજની અંદર વર્ગર વ્યાજબી જેમ તેમ ગાળો અશબ્દો એટલે લિમિટ બારના શબ્દો બોલતો હતો અમે કીધું કે ભાઈ તું જે બી શબ્દ બોલે છે જાતિવાદ સમાજવાદ ના બોલ અમારા સમાજનો કોઈ પ્રશ્ન નથી કે અમારા કોઈ તમારા જોડે વિકવાદ નથી એ બાબતની અંદર આ ભાઈ અમારી જોડે બાતમ બાતી થઈ ગયો પછી એની પાસે કોઈ પાઇપ હતી એ પાઇપ લાઈન મારી જોડે મારા મારી કરી એમાં ખેંચા ખેંચી કરી મારી ચેન તોડ નાખી પ્લસ મારા કપડાં ફાડી નાખ્યા પછી અમારા બધા માણસો બીજા હતા એ લોકો એમને છોડાવ્યો મને થોડું વધુ લાગ્યું મારું નામ પરિણભાઈ સોની છે હું વાડી રોડમાં મારી દુકાન ધરાવું છું ત્યાં મજૂરી કામ કરું છું સોની કામ મારી સામે રહેતો જીતુભાઈ ધનેશભાઈ સોની અરે મોદી જે મારી દુકાનમાં હુમલો કરી મારી જોડે પચાસ ગ્રામ સોનાનો મારો માલ હતો એનો હતો પતો છે નહીં અને ધારે જ્યારે હોય ત્યારે સામાજિક મારી લાગણી દુબાઈ એવી ગાળો બોલે છે અને મને પણ માં બેનોથી ગાળો બોલે છે સાહેબ એનો કોઈક રસ્તો કરો અને મારા સાથીઓ જે ભાઈ હતા જે લડાઈને એની પણ ચેનો ગઈ છે બધાને મારામારી કરે છે ફરિયાદ આપી તમે અને પીધેલી હાલતમાં સાહેબ રોજ મા બેનુથી ગાળો બોલે છે ફરિયાદ આપી તમે ફરિયાદ આપી દીધી છે

વાજડાલ ગામે ભવ્ય કળશ યાત્રા કાઢવામાં આવી હતી રામની રેલીમાં વિશાળ સંખ્યામાં રામ ભક્તો જોડાયા વાજડાલ ગામ રામોમય જોવા મળ્યું ડીજેના તાલ સાથે સૌ નાના મોટા પાયો બહેનો વડીલો ઝૂમી ઉઠ્યા જ્યારે અયોધ્યામાં શ્રી રામ બિરાજમાન થવા જઈ રહ્યા છે ત્યારે ગામના લોકોમાં આનીરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે વાજડાલ ખુડિયાર માતાના મંદિરથી નીકળેલી શોભાયાત્રા જય જય શ્રી રામના જય ઘોષ સાથે પાંતાવાડાની બજારમાં થઈ નિજ મંદિર ખુડિયાર માતાના મંદિરે આવતા ગામની બહેનો દ્વારા ભવ્ય સ્વાગત કરાવ્યું ત્યારબાદ સાંજે ભવ્ય દક્ષિણ પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં સામાજિક ધાર્મિક સંસ્થાઓ અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહીને સૌએ મહોત્સવને ખૂબ જ ઉત્સાહ અને શાંતિથી પૂર્ણ કરવા માટે કટિબદ્ધતા દર્શાવી હતી શ્રી રામ મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ડીસા શહેર પણ રામમય બની ગયું છે અને દરેક ડીસાવાસીઓ રામોત્સવને ખૂબ જ ઉત્સાહથી ઉજવવા માટે આતુર બન્યા છે બે દિવસ દરમિયાન શહેરમાં અનેકવિધ કાર્યક્રમો યોજાનાર છે ખાસ કરીને ડીસામાં રામજી મંદિરથી અલગ અલગ શોભાયાત્રા નીકળવાની છે શોભાયાત્રામાં અગિયાર હજારથી વધુ લોકો જોડાશે તેવો અંદાજ છે શોભાયાત્રા સિવાય રાત્રિ દરમિયાન ડાયરી એક શ્યામ શ્રીરામ કે નામ સહિતના કાર્યક્રમો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે શહેર દક્ષિણ મથકે પીઆઈ આર એસ દેસાઈની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં શહેરના સામાજિક અને ધાર્મિક સંસ્થાના આગેવાનો રાજકીય અગ્રણીઓ સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં બે દિવસ દરમિયાન યોજાનાર વિવિધ કાર્યક્રમો અંગે ચર્ચા થઈ હતી ને આ તમામ કાર્યક્રમો શાંતિપૂર્ણ અને ખૂબ જ ઉત્સાહપૂર્ણ સંપન્ન થાય તે માટે પોલીસ અને આગેવાનોએ કટિબદ્ધતા બતાવી હતી ડીશા શહેરમાં બે દિવસ દરમિયાન પોલીસ વિભાગ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે એક ડીવાયએસપી બે પીઆઈ બે પીએસઆઈ અને સો પોલીસ કર્મીઓ બે દિવસ સુધી સતત ને તેના રહેશે ને અલગ અલગ પચીસ જેટલા પોઈન્ટ ઉપર રાઉન્ડ ધી ક્લોક પોલીસ ફરજ બજાવશે રામ આજે આખો દેશ બાવીસ જાન્યુઆરીની ભગવાન શ્રીરામની રામ પ્રતિષ્ઠાની જે ઉમંગથી રાજ વિરોધી દિવસ આપણા નજીક આવી ગયો છે તે અનુસંધાને આવતીકાલે સમસ્ત હિન્દુ સમાજ દિશા અને બીજે દિવસે પણ આપણા દિશામાં ભવ્ય ભગવાન શ્રીરામની જે શોભાયાત્રા નીકળવાની છે એ શોભાયાત્રામાં તમામ ડીસાના ધર્મપ્રમની જનતા જોડાય અને શોભાયાત્રામાં પોતાના અલગ અલગ મંડળો લઈને જોડાય અને એવી રીતે ભગવાન શ્રીરામના આ અવસરમાં લાભ લે એ જ વિનંતી એના અનુસંધાને આજે દક્ષિણ પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક મળી હતી એ બેઠકમાં સર્વ સમાજે એને ખૂબ સાથ સાકાર આપ્યો તે બદલ દરેક સમાજનો ખૂબ ખૂબ આભાર જય શ્રી રામ દેશની સર્વોચ્ચ અદાલતે જે ચુકાદો આપ્યો તો એ ચુકાદાને આ દેશની જનતાએ સર્વ સમાજે અને દરેક સમાજ દરેક ધર્મને માન આપનારાઓએ જે આવકાર્યો તો આના દેશમાં શાંતિમય માહોલ બનાવ્યો તો એ માહોલ કાયમ બની રહે તેવી આપ સૌને વિનંતી કરું છું દિશામાં ક્યારેય એવો કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી અને બનશે પણ નથી એવી પ્રાથમિક બાવીસ તારીખે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા છે આપ સૌને ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને ભગવાન શ્રી રામે જે સંદેશો આપ્યો છે એ આપણા જીવનમાં ઉતારીએ અને આપણા જીવનને સફળ બનાવીએ એવી પ્રાર્થના જય હિંદ જયારે રીસા તાલુકા સંગમાં ચાલીસ ફોર્મ રદ થતા દસ ફોર્મ માન્ય રહ્યા અગિયાર ડિરેક્ટરો માટે દસ ફોર્મ રહેતા ચૂંટણી બિનહરીફ થઈ ડીસા તાલુકા સંઘની ચૂંટણીમાં ડિરેક્ટરો માટે પચાસ ફોર્મ ભરાયા હતા જેમાં ચાલીસ ફોર્મ રદ થતા અગિયાર ડિરેક્ટરો માટે દસ ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા જ્યારે એક ફોર્મમાં ઉમેદવારી પત્ર રદ થતા એક બેઠક ખાલી રહી હતી ડીસા તાલુકામાં ખેડૂતોના હિત માટે બનેલી ધી તાલુકા ફરીદ વેચાણ સંઘ લિમિટેડની ચૂંટણી જાહેર થઈ હતી જેમાં ફોર્મ ભરવાના છેલ્લા દેવસે અગ્યાર ડિરેક્ટરો માટે 50 ઉમેદવારી પત્ર ભરાયા જોકે બાદમાં તમામ ફોર્મની ચકાસણી ડીસા નાયબ કલેક્ટર કચેરી ખાતે ચૂંટણી અધિકારી નેહા પંચાલની હાજરીમાં યોજાઈ હતી તે દરમિયાન ખાસ કરીને શેર ભંડોળ અને ટર્ન ઓવરની બાબતે પેટા કાયદા સાથે સુસંગત ન થતા ચાલીસ ફોર્મ રદ કરવામાં આવ્યા જ્યારે માત્ર દસ ફોર્મ જ માન્ય રહ્યા હતા આમ અગિયાર ડિરેક્ટરો માટે યોજાનાર ચૂંટણીમાં દસ ફોર્મ માન્ય રહેતા તમામ દસ ડિરેક્ટરો બિનહરીફ થઈ ગયા છે અને એક બેઠક ખાલી રહી છે ડીસા તાલુકા સંઘનો વિવાદ હાલ નામદાર કોર્ટમાં ચાલે છે જેમાં પેટા કાયદા બાબત ચૂંટણી અધિકારી સામે અને અગાઉ થયેલ ફરિયાદમાં નામ ઉમેદવાર સહિતની મેટર ચાલી રહી છે જોકે આ મેટરનો ચુકાદો સોમવારે આવનાર છે જ્યારે કેટલાક લોકો ન્યાયતંત્ર ઉપર ભરોસો રાખીને બેઠેલા છે વિજેતા ઉમેદવારોના નામ પાબરસિંહ પૃથ્વીરાજ વાઘેલા ધાડા વિપુલકુમાર દેવચંદભાઈ દવે ઝેરડા રમેશસિંહ હેમસિંહ વાઘેલા राम संत राम भाई राबाई पटेल रतनपुर प्रतीक कुमार त्रिभुवन भाई पड़ियार राजपुर अरविंद भाई जीवा भाई लोठा बड़ावल उकाऊ धर्मा जी ठाकुर भाचरवा पांचोण भाई सिंधा भाई परमार सनत हंसाबेन दशरथ भाई देसाई आगडोल शांताबेन कलबाज देसाई टोटल तो पचास फॉर्म भरायला था एनी स्क्रूटिनी आज थी स्क्रूटिनी बाद ચાલીસ અમાન્ય અને દસ માન્ય રહ્યા છે અને માન્ય ઉમેદવારોની યાદી આજે જાહેર કરવામાં આવેલી છે પચીસ તારીખ હજી પચીસ તારીખ સુધી ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનું પ્રોસેસ ચાલુ છે આફ્ટર ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના દિવસો પત્યા પછી ડિક્લેર રિઝલ્ટ કરવામાં આવશે

એવા અયોધ્યામાં બાવીસ તારીખે રામ ભગવાનની પ્રતિષ્ઠા થઈ રહી છે તો જેડા ગામમાં શ્રી રામનો ઉત્સવ આજે જેડા ગામ સમસ્ત સર્વ સમાજ સાથે શોભાયાત્રા નીકાળી અને બહુ મજા આવી ગઈ અને સારો એવો પ્રોગ્રામ ભગવાનનો શ્રી રામનો રહ્યો અને મહિમા સારો ગવાયો એવી મોટી મેદની સાથે વિશાળ સંખ્યામાં એક મન સાથે બધા હળી મળીને શોભાયાત્રા રામની નીકાળી અને આનંદનો માહોલ છવાઈ ગયો શ્રી રામચંદ્ર ભગવાન અંબાજી મંત્રી નીચે રહેતા એસઆરપી બેરેકમાં ગેસના બાટલામાં આગ લાગવાનું બનાવ બન્યો સદસ્યને મોટી જાનહાની ટળી અંબાજી મંદિર નીચે રહેતા એસઆરપી બેરેકમાં ગેસના બાટલામાં આગ લાગી મોટી જાનહાની ટળી અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલું હોવાથી આ તીર્થને સરસ્વતી નગરી તરીકે ઓળખવામાં આવે છે અંબાજી વર્લ્ડનું સૌથી મોટું શક્તિપીઠ છે અંબાજી ખાતે આગામી દિવસોમાં પોષી પુનમ પર્વ નીતળામાં તૈયારીઓ ચાલી રહી છે ત્યારે રવિવારે સોમવારે અંબાજી મંદિરના આઠ નંબર ગેટ નીચે રહેતી એસઆરપી બેરેકમાં સવારે ચાર ચા બનાવતી વખતે કોઈ કારણોસર આગ લાગતા દોડધામ મચી ગઈ હતી કારણ કે આ બેરેકમાં એસઆરપી જવાનું રહે છે એસઆરપી બેરેકમાં આગ લાગતા તાત્કાલિક આગ બુજાવા માટે એસઆરપી જવાનો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા હતા અને અંબાજી મંદિરના સિક્યુરિટી ગાર્ડ પોલીસ દોડી આવી હતી અને ત્યારબાદ ફાયર બ્રિગેડને જાણ કરતા તાત્કાલિક ફાયર બ્રિગેડ આવીને આગ ઓલવી હતી અને ગેસના બાટલાને બહાર કાઢવામાં આવ્યો હતો અને મોટી જાનહાની ટળી હતી ડીસા કોલેજ માં રામાયણ પાત્ર સૃષ્ટિ નાટ્ય કાર્યક્રમ યોજા કોલેજમાં રામાયણ પાત્ર સૃષ્ટિ નાટ્ય કાર્યક્રમ યોજાવ ડીસાની જાણીતી શૈક્ષણિક સંસ્થા ડીએનપી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે કોલેજના સંસ્કૃત વિભાગ અને નાટ્ય ધારા દ્વારા રામાયણ આધારિત પાત્ર સૃષ્ટિ નાટ્ય કાર્યક્રમનું આયોજન કરાયું હતું કાર્યક્રમની શરૂઆતમાં સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડોક્ટર ભાનુભાઈ પટેલે પ્રસ્તાવના રજૂ કરી રામાયણની મહત્તા દર્શાવી હતી કોલેજના નિયામક અને આ કાર્યક્રમના અધ્યક્ષ શ્રી છગનભાઈ પટેલે રામ શબ્દની પરિભાષા સમજાવી રામના આદર્શો વિશે વાત કરી કોલેજના કાર્યકારી આચાર્યો રાજુભાઈ દેસાઈ પણ પ્રસંગો જેત ઉદબોધન કર્યું ને ત્યારબાદ કોલેજ તારાના સંયોજિકા અને સંસ્કૃત વિષયના પ્રોફેસર ડોક્ટર સુનિતાબેન ઠક્કરના માર્ગદર્શનમાં તૈયાર કરવામાં આવેલ રામાયણના બાલકાંડથી શરૂ કરીને લંકાકાંડ સુધીના રામાયણના તમામ પ્રસંગોની નાટ્યાત્મક રીતે રજૂઆત કરવામાં આવી હતી કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રોફેસર ભાનુભાઈ પટેલે અને પ્રોફેસર સુનિતાબેન ઠક્કર પ્રોફેસર સુનિતાબેન કોટક પ્રોફેસર યશભાઈ કંદોઈ પ્રોફેસર રોનકભાઈ દેસાઈ વિષ્ણુભાઈ નાય વગેરે બારે જયમત ઉઠાવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે આવતીકાલે ડીસા નગરમાં યોજવામાં આવનાર શોભાયાત્રામાં ડીસા કોલેજ દ્વારા રામાયણના અરણ્ય કાંડ અને લંકા કાંડના પ્રસંગોને પ્રદર્શિત કરતી બે ઝાંકીઓ રજૂ કરવામાં આવશે હું પ્રોફેસર તૃપ્તિસિંહ પટેલ ડીએનપી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ડીસામાં છેલ્લા એક સપ્તાહથી ભગવાન રામની મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું અમારી સંસ્થામાં આયોજન થઈ રહ્યું છે જે અંતર્ગત આજે અમારા ચાલીસ વિદ્યાર્થી ભાઈ-બેનોએ આખી રામાયણને રંગોળીના માધ્યમથી જીવંત કરી છે જેમાં રામના જન્મથી લઈને રામ રાવણ યુદ્ધ સુધીના પ્રસંગોને રંગોળીમાં આલેખવામાં આવ્યા છે જેમાં વાલ્મિકીજી દ્વારા રામાયણની રચના એ પહેલી રંગોળી છે ત્યારબાદ રામનો જન્મ તેમનું શિક્ષણ તેમનું લગ્ન વનવાસ અ સીતા જીને રાવણ ઉઠાવી જાય છે તે પ્રસંગ અશોક વાટિકાનો પ્રસંગ હનુમાનજીનો પ્રસંગ રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ઉપલક્ષ્યમાં જે આજ આયોજન કરવામાં આવ્યું છે આયોજનનો હેતુ માત્ર વિદ્યાર્થીઓમાં રામ પ્રત્યે વાસ્તવિક આદર્શોને અપનાવવાની એક અમૂલ્ય શિક્ષા આપવાનો એક ધ્યેય હતો અને એ ધ્યેયના આધારે જ પ્રત્યેક ઘરમાં રામાયણનું વાંચન કરીને અમે રામના વાસ્તવિક આદર્શો ને અપનાવીએ એના વાસ્તવિક ચરિત્રને અપનાવીએ અને એના ચિત્ર ચિત્ર ની પૂજા કરતા વાસ્તવમાં એના જે સદગુણો છે જે મહાનતા છે જે ઉદારતા છે ઉદારતા પ્રત્યેક મનુષ્ય ની અંદર આવે એવી જ સંકલ્પના સાથે અમે રામ પ્રાણપતિષ્ઠા મહોત્સવની આ સહભાગીતા ધરાવીએ છીએ ઓમ કે આશંક કુમર ફોલ્મની વિદ્યાર્થી છે અમારી કોલેજમાં અહીં રંગોળીનું આયોજન કરવામાં આવે છે તેમાં રામના જન્મોત્સવથી માંડીને રામ રામ ને યુવતી સુધી ની રંગોળી દોરવામાં આવી ગઈ તેમાં સૌપ્રથમ રામ નો જન્મ ત્યારબાદ ધનુષ બંગ છે પુત્ર વિયોગ છે વનવાસ છે અને અંગદ આવે છે હનુમાનનું પાત્ર લેખન ત્યારબાદ રામ રાવણનું યુદ્ધ વગેરેની રંગોળી દોરવામાં આવી હતી ભાબર ખાડિયા વેલ ખાડિયા વિસ્તારમાં વીજળી નીચે શોર્ષઠકીર્થી આગ ભભૂખી સરના સિવાય દુર્ઘટના તળી ભાભર ખાડિયા વિસ્તારમાં વીજ ટીપી નીચે છે શોષઠ કીર્ટથી આગ ભભૂકી સરદના મોટી દુર્ઘટના ટળી શનિવારને સાંજે ભાભરના ભરચક વસતી પરચક ખાડિયા બજારમાં આવેલ વીજ લાઇનની ટીપી નીચે પડેલા કચરામાંને કારણે કોઈ અગમ્ય કારણોસર શોર્ટ સર્કિટ થતા અચાનક આગ લાગી આગે જો જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા વસ્તીથી પર્ચક એરિયામાં અફડાત તફરીનો માહોલ સર્જાવ હતો ને લોકોના ટોળે ટોળા ઉઠી પડ્યા હતા ઘટનાની ચાણ યુજી વીસીએલ કચેરી અને નગરપાલિકામાં કરતા વીજ પુરવઠો બંધ કરવામાં આવેલ અને ઘટના સ્થળે નગરપાલિકાનું ફાયર ફાઈટર તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યું હતું અને પાણીનો મારુ ચલાવ્યા આગને કાબુમાં લીધી હતી મુખ્ય ચર્ચાઓ થઈ રહી છે કે નગરપાલિકા અને યુજીવીસીએલની સફાઈ બાબતે ઘોર બેદરકારીને કારણે આગ લાગી હતી જોકે સદસ્ય મોટી દુર્ઘટના ટરતા આજુબાજુના લોકોએ હાશકારો અનુભવ્યો હતો દર્શકો હતા અત્યાર સુધીના સમાચાર હવે પછીના નવા સમાચાર સાથે ફરી મળીશું ત્યાર સુધી જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ